રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી એ શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસની ઉપસ્થિતિમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 14 ગામોને આવરી લેતી અંદાજે રૂપિયા 249.77 લાખના ખર્ચની સોલાર સેટ આધારિત અન્ય બે ગામો સહિત કુલ 16 જેટલી પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં નર્મદા જિલ્લામાં વીજ વિપક્ષ વાળા ગામોને સોલાર સેટ હેઠળ આવરી લેવાય અને જિલ્લાનું કોઈ પણ ગામનું ઘર હવે પીવાના પાણીના નળ જોડાણ વિનાનું નહીં રહે તે માટે સુચારુ આયોજન ઘડી અને 100% નળ જોડાણની કામગીરી કરવા માટેની મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે 100% નળ જોડાણનું લક્ષ્યાંક સિદ્ધ કરવા રજૂ કરાયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની પણ ખાસ હિમાયત કરવામાં આવી હતી। આજ રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ નર્મદાની બેઠક નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી। આ બેઠકમાં રૂપિયા 249 લાખની ટોટલ 16 યોજનાઓ મંજૂર કરવામાં આવેલ હતી। આ યોજનામાં નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટેની 14 ગામોમાં સોલાર આધારિત પાણી પુરવઠા યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો। આ ઉપરાંત મંજૂર થયેલી યોજનાઓમાં એને ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન